નમસ્તે મારી મિત્રો, નમસ્તે વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. ચાલો આપણે ફટાફટ શ્લોક બોલી દઈએ, પછી ચાલુ કરી દઈશું. હાથ જોડીને આંખો બંધ કરી દો. ઓમ સહણાવસ્તુ સહણો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાભરીતમસ્તુ મા વિભીષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એ બાળકો, તમે બધાય રોજ વિડિયો જોવો છો? એ વચ્ચે એક બે જણાના મમ્મીનો ફોન આવ્યો તો કે વિડિયો સામે બેસતા નથી, જોતા નથી. જો વિડિયો સામે તમે ન બેસો ને તો પછી તમને ક્યાંથી આવડે? આપણે સ્કૂલ ચાલુ થાય ત્યારે તમને થોડું ઘણું આવડવું જોઈએ ને. હા, એટલે મમ્મી કહે એવું કરવાનું, બેસી જવાનું થોડીક વાર. હા, હવે તમે રોજ વિડીયો સામે બેસીને હસતા હસતા વિડીયો જોવાનો તમારે. હા હા, ચાલો આજે આપણે નવો પ્રશ્ન શીખવાનું છે. આજનો નવો પ્રશ્ન શું છે? આપણે ચોરસમાં લખેલા અંક પ્રમાણે મીંડા કરવાના છે. બધાને મીંડા કરતા આવડે જ છે, વાંકા ચૂંકા નાના મોટા ગમે તેવા મીંડા કરો, પણ એ ધ્યાનમાં રાખવાનું છે ચોરસમાં જે અંક લખેલું છે એટલા જ મીંડા કરવાના છે. મીંડા તમે જ ગમે તેવા કરો, નાનું કરો મોટું કરો, જે ખાનામાં તમારે ખાનામાં જેટલું આવે એટલું કરો, પણ એક ખાનામાં એક જ મીંડું કરવાનું. પણ તમારે જે ચોરસમાં જે સંખ્યા લખી હશે એ સંખ્યા પ્રમાણે મીંડા કરવાના છે. આપણે 1 થી 10 સુધીના આડા અને ઊભા અંક રોજ બોલીએ છીએ. હું તમને કહું છું કે રોજ 10 આંગળીઓ ગણી ગણીને બતાવવાની મમ્મીને, એટલે 1 થી 10 અંક તમારે બોલાઈ જાય છે. હમણાં હું લખું છું અને તમે મારી પાછળ બોલો. હા બોલો. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ અને એકડે મીંડે 10. રોજ આ ઊભા અંક છે એ બોલવાના, અને આવડતું હોય એને છે ને હવે લખવાનું પણ. અને આ આડા અંક છે, જો આપણે રોજ એક એક અંક વધારીને લખીએ છીએ એ આડા અંક છે. આડા અંક બોલો. એકડે એક, બગડે બે, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ અને એકડે મીંડે 10. નોટબુકના આ ખાનામાં લખો એના આડા અંક કહેવાય, અને એક નીચે એક લખો એનો ઊભા અંક કહેવાય. હવે આપણે આ આડા અંક જ પહેલા ચાલુ કરે છે. એક એક અંક આપણે બધા લઈએ છીએ અને લાઈન ભરી ભરીને લખ્યા છે. અત્યારે એક એક જ લાઈન લખવાનું છે. તમારે છગડે છ પાણું ભરીને લખવાનું અને પાછળે પાંચ પાણું ભરીને લખવાનું. બાકી એક બે ત્રણ ચાર જે છે એક એક બે બે લાઈન જ લખવાની. હવે આપણે ચોરસમાં લખેલા છે છગડે છ. કયો અંક છે? છ ગડે છ. તો આપણે એટલા મીંડા કરવાના રહેશે. ચોરસ ખૂણામાં છગડે છ છે તો આપણે કેટલા મીંડા કરવાના રહેશે? છ. હું કહું છું તમે ગણો. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ મીંડા કરવાના છે. છ મીંડા કેમ કરે છે આપણે? ચોરસ ખૂણાની અંદર છ વડે છ લખેલું છે એટલે છ મીંડા કર્યા. ફરી ગણી લેવાનું છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. ચોરસમાં છ લખેલા છે તે છ મીંડા કર્યા. હવે અહીંયા ચોરસમાં કેટલા અંક લખેલા છે? સાત અડે સાત. અને શું કહેવાય? સાત અડે સાત. છ વડે છ પછી સાત અડે સાત જ આવે છે. આપણે લાઈનમાં જ લખેલું છે છ વડે છ, સાત વડે સાત, આઠ વડે આઠ, નવ વડે નવ અને એકડે મીંડે 10. તો હવે આ ખૂણા ચોરસમાં લખેલું છે સાત વડે સાત. તો આપણે કેટલા મીંડા કરવાના છે? સાત. છ કરો તો પણ ખોટા પડશે અને આઠ કરો તો પણ ખોટા પડશે. આપણે સાત જ મીંડા કરવાના છે.
જો અહીંયા 47 લખેલા છે, ચોરસ માં તો 7 મીંડા થયા કે નહીં ગણી લેવાના. 1 2 3 4 5 6 અને 7 આ ગણી પછી બીજા અંક ઉપર જવાનું. અને શું કહેવાય? 8 8 શું કહેવાય એને? 8 8 કયો અંક છે આ? 8 8 આપણે કેટલા મીંડા કરવાના છે? 8 મીંડા કરવાના છે. હવે મેં તમને અત્યારે અહીંયા સીધી લાઈનમાં બતાવ્યા છે બરાબર, પણ કાયમ સીધી લાઈનમાં જ નથી આવતા. આપણે ઉપર નીચે પણ ખાનું નાનું આવે તો આપણે ઉપર નીચે પણ કરવાના હોય. જો 8 છે તો 8 મીંડા કરવાના છે. બોલો 1 2 3 4 5 6 7 અને 8 ચોરસમાં 8 લખેલા છે તો 8 મીંડા કર્યા છે. આપણે જે ચોપડીમાં કે નોટમાં ખાનું હોય તેમાં આવી રીતે પણ 8 કરી શકો તમે. એક લાઈનમાં જ લખવું જરૂરી નથી, એવી રીતે પણ લખવાય અને આવી રીતે પણ કરે. 8 મીંડા આપણે થવું જોઈએ. 8 છે તો ફરી ગણી લેવાનું. 1 2 3 4 5 6 7 અને 8 હવે એને શું કહેવાય? શું કહેવાય એને? 9 વડે 9 9 વડે 9 છે તો કેટલા મીંડા કરવાના? 9 10 કરો તો ખોટું પડશે. ગણો 1 2 3 4 5 6 7 8 અને 9 ચોરસ ખૂણાની અંદર 9 મીંડા 9 વડે 9 લખેલું છે તો આપણે આ ખાનામાં 9 મીંડા કરવાના છે. ફરી ગણી લેવાનું છે. 1 2 3 4 5 6 7 8 અને 9 9 છે ને, પછી નીચેના અંક ઉપર જોવાનું. હવે નીચેના અંક શું લખેલું છે? 1 મીંડે 10 હવે આપણે 10 મીંડા કરવાના છે. આ લાઈનમાં 10 મીંડા આવે નહીં તો આવી રીતે મીંડા કરો કોઈ પણ ચાલે. ચલો તમે ગણો, હું બોલું પાછળ ગણો. 1 2 3 4 5 6 7 8 9 અને 10 ચોરસ ખૂણાની અંદર લખેલું છે 1 મીંડે 10 એટલે આપણે કેટલા મીંડા કર્યા? 10 ફરી ગણી લેવાનું આપણે સાચું છે કે નહીં. આપણે જે પણ પ્રશ્ન કરો એ બીજી વાર જોવાનું છે કે આપણે સાચું છે કે નહીં. 10 છે તો 10 મીંડા છે ગણી લેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા છે? 10 ચોરસ ખૂણામાં લખેલું છે 1 મીંડે 10 પછી આપણે અત્યારે ધ્યાન જ રાખવાનું, મેં તમને કીધું છે મીંડા નાના કરો મોટા કરો, ચોરસ ખૂણાની અંદર આવે એવા મીંડા કરો, પણ ધ્યાન રાખવાનું છે ચોરસ ખૂણામાં શું લખેલું છે. આ ચોરસમાં જે અંક લખેલા હોય એટલા મીંડા હોવા જોઈએ. આવી રીતે આપણા નવો પ્રશ્ન છે. આપણે એના પહેલા 1 થી 5 અંકોમાં એ પ્રશ્ન કરેલું છે, હવે આજે 6 થી 10 સુધીના અંકમાં આપણે એ પ્રશ્ન કરેલું છે. હવે આપણે લખવાના છે ક્યાં સુધી આપણે પહોંચી ગયા છે? 1 થી 6 સુધી. એ દિવસે મેં તમને મોટો 7 7 ઘૂંટવા આપ્યું હતું. આજે આપણે એક પાનામાં 4 7 7 લખવાના છે નાના નાના, અને એના ઘૂંટવાનું છે હે ને. જેને આવડતું હોય એ લખો, પણ ન આવડતું હોય તે પાનું ભરીને ઘૂંટવાનું છે. અને 6 વડે 6 જે છે એ પાનું ભરીને લખવાનું છે. હવે આ હું લખું છું, તમે બોલો બધા. 1 1 1 1 નીચે 1 લખવાનું, દરેક ખાનામાં લખવાનું છે. 1 1 1 બગડે 2 બગડે 2 બોલતા જવાનું લખતા જવાનું હે ને. આપણે આપણા પાછળની સંખ્યા વખતે આ બધું સબો કામમાં આવવાનું છે.
એટલે બોલવાનું છે. ત્રગડે ત્રણ લખાય છે એટલે તરત બોલવાનું. ત્રગડે ત્રણ એક એક ખાનું છોડી લખવાનું છે. ચોગડે ચાર, ચોગડે ચાર, ચોગડે ચાર. હવે પાછળે પાંચ અને છગડે છ, જેના વ્યવસ્થિત લખતા આવડતું નથી એમને આખું પાનું ભરીને લખવાનું છે. જેવો આવડે એવો તમે આખું પાનું ભરીને લખશો તો તમને પછી હાથ બસી જાય, વર્ણ આવી જાય ને હાથમાં, પછી વ્યવસ્થિત લખતા આવડશે. હા, એટલે મેં ભલે અહીંયા એક એક લાઈન લખી છે પણ તમે પાનું ભરી ભરીને લખો. પાછળે પાંચ અને છગડે છ બોલતા જાઓ. પાછળે પાંચ, છગડે છ માં વચ્ચે બિંદુ આવવું જોઈએ. જેવો તેવો લખવાનું નથી. ન આવડતું હોય તો આપણે હજી ઘૂંટવાનું, પણ આવો બિંદુ વચ્ચે આવવું જોઈએ, આવો વળાંક આવવો જોઈએ. જેવો તેવો નથી લખવાનું. છગડે છ બોલતા જવાનું. છગડે છ, છગડે છ. એટલે એક થી છ સુધી અંક જેના આવડે છે એને આવી રીતે લખો. ન આવડતું હોય એ અંક પાણું ભરીને લખવાનું છે. અને બીજા પાણા ઉપર ચાર નાના નાના સાતડે સાત લખી આ એના ગૂંટવાનું છે. ગૂંટતી વખતે હાથ ઊંચો વચ્ચે કરવાનું નથી. અહીંયા પેન્સિલ મૂકો એટલે આખું સાતડે સાત પૂરું ન થાય ત્યાં સુધી હાથ ઉઠાવવાનું નથી. બોલતું જવાનું. સાતડે સાત, સાતડે સાત. પછી તમારે આમાં ના આવવો જોઈએ સાતડે સાત, એ ખોટું છે. આગળ ના આવવું જોઈએ. પછી કોઈ આમ લખી જાય છે આમ, એ ખોટું છે. આપણે આમથી કરીએ ને આખું વિંડું અહીંયા કરીએ પછી સાતડે સાત કરવાનું, આ સાચું. આ બધું ખોટું પડે છે. ન આવડે તો પછી ઘૂંટે કરો, ઘૂંટી ઘૂંટી લખો. બોલો સાતડે સાત, ઘૂંટતા જાઓ અને લખતા જાઓ. ઘૂંટીના ચાવડ તમને લખતા પછી બોલો સાતડે સાત, સાતડે સાત. પાનું ભરી લખી નાખો. છે એ તમારે બધું હોમવર્ક જ હોય, પણ આજે છે ને આ હોમવર્ક તમારે જાતે કરવાનું હોય છે. આજે હોમવર્ક છે એ તમારે જાતે જ કરવાનું હોય છે. અને આજે છે એ મમ્મી તમને જોડે બેસે. હવે આજનો હોમવર્ક એવો છે કે તમે મમ્મી તમને ખાલી અંક લખી આપે ને તો બધું તમારે જાતે કરવાનું છે. એવું છે કે તમે મમ્મી અંક લખી આપે તો મીંડા તમારે જેવા આવડે એવા મીંડા તમારે કરવાના છે. આ અંક લખી આપે એમાંથી જે અંક આવડે એ તમારે લખવાનું છે, જે ન આવડે એ અંક તમારે પાનું ભરીને ગૂંટીને લખવાનું છે. અને આપણે આ સાતડે સાત ગૂંટવાનું છે. ઊભા અંક આપણે છે કયા કયા અભ્યાસ કર્યો છે આજે. ઊભા અંક, આડા અંક, એક થી છ અંકોનો લખેલો છે. સાતડે સાતની ગૂંટાવેલા છે અને આ મીંડા કરેલા છે. આપણે એટલો અભ્યાસ આજે કરેલું છે. તમારે બે દિવસમાં એ હોમવર્ક પૂરો કરવાનું છે. બે દિવસમાં હોમવર્ક તમે પૂરું કરજો ધીમે ધીમે અને શાંતિથી. હજી કહું છું અક્ષર વ્યવસ્થિત વળાંકવાળા અક્ષર અંક લખવાના છે. ચલો બાય.